એવી જાહેરાત થઈ છે કે કોંગ્રેસને વિરોધ પક્ષનું પદ આપવામાં આવશે નહીં। નમસ્કાર, ખબર છે .com પરથી રાજેશ શાહ। દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને 17 બેઠકો જ મળી હતી અને તે વખતથી એવી ચર્ચા ચાલતી હતી કે ગુજરાત વિધાનસભાની અંદર કોંગ્રેસને વિરોધ પક્ષ તરીકેનું પદ મળશે કે નહીં। એવી જાહેરાત થઈ છે કે કોંગ્રેસને વિરોધ પક્ષનું પદ આપવામાં આવશે નહીં। કદાચ વિધાનસભાના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે। તો આ બાબતની જાણકારી આપણે મેળવીશું ગુજરાતના જાણીતા પત્રકાર હરેશભાઈ ઝાલા પાસેથી। એમની પાસેથી માહિતી આપણે મેળવતા પહેલાં હરેશભાઈ વિશે જાણી લઈએ કે હરેશભાઈ ઝાલા ગુજરાતના જાણીતા રાજકીય વિશ્લેષક અને પત્રકાર છે અને તેમનામાં ક્ષત્રિય તરીકેના બધા જ ગુણ છે। અમે તેમને હરેશ ઝાલા બાપુ તરીકે ઓળખીએ છીએ અને તેઓ કોઈની પણ શાળા બારી રાખતા નથી, એકદમ જેન્યુઅન અને ન્યુટ્રલ પત્રકારિત્વ કરે છે અને કોઈ પણ પક્ષ હોય કે કંઈ પણ હોય તો એ સચોટ બોલે છે અને એમના સોશિયલ મીડિયામાં પણ એમના વિશ્લેષણોના ખાસા વખાણ થાય છે। તો આપણે હરેશભાઈ પાસેથી જાણીશું ગુજરાત વિધાનસભામાં આખું શું બન્યું। ઝાલા સાહેબ, આપણે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને વિરોધ પક્ષનું પદ આપવાનું ના પાડવામાં આવી એવા એક ન્યૂઝ મળ્યા છે, તો એ બાબતે તમારી પાસેથી થોડી અમારે વિશ્લેષણ તરીકે વધારે જાણકારી જોઈએ છે। વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના ઓછામાં ઓછા 10% પ્રતિનિધિઓનો સપોર્ટ હોય, બરાબર। હવે આ વખતે કમનસીબે કોંગ્રેસના માત્ર 17 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે, ત્યારે એને વિરોધ પક્ષના નેતાનું પદ મળી શકે જોઈ 18 કે 18 થી વધારે હોય, બરાબર। બીજી બાજુ આમ આદમી પાર્ટી છે, જેના પાસે 5 ધારાસભ્ય છે, બરાબર। આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કે સચિવાલયને એવો કોઈ પત્ર નથી આપ્યો, બરાબર, કે ભાઈ કોંગ્રેસ પક્ષ તેના વિધાનસભાના નેતા જેને ચૂંટે એને અમારો ટેકો છે, બરાબર। પરંતુ સવાલ એ આવે છે કે શું ખરેખર જનતા આખી હદે ગણતરી કરીને વોટિંગ કરે છે કે કોંગ્રેસ વિપક્ષ માં પણ સત્તા પક્ષ ના બે હરેશભાઈ, આપણે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ એવું કીધું છે કે કોંગ્રેસને વિરોધ પક્ષના નેતા તરીકેનું એટલે પદ આપવું જ જોઈએ, કારણ કે બીજી બધી વિધાનસભામાં પણ એવું થતું હોય છે। બરાબર છે, હું એવું માનું છું કે નૈતિક રીતે એકચ્યુઅલી તો કોંગ્રેસ પક્ષે વિરોધ પક્ષના નેતા તરીકે નું પદ માંગવું જ ના જોઈએ, જયારે પ્રજાએ એમને જાકારો આપ્યો છે। રાઈટ ઝાલા સાહેબ, આપણે એક સવાલ એવો મનમાં આવે છે કે વિધાનસભાની અંદર કોઈ વિરોધ પક્ષનો નેતા નહીં હોય એટલે કોઈ વિરોધ કરવાવાળું ના હોય તો સરકાર જે છે એ મનમાની કરવા માંડે એવું કંઈ સિચ્યુએશન ઊભી થવાની શંકા ખરી? બરાબર, ભારતની અંદર લોકશાહી હોવા છતાં પ્રજા એમના પ્રતિનિધિઓ પાસે જવાબ માંગતી નથી, પરિણામે
પ્રજાના પ્રતિનિધિ પ્રજાના રાજા હોય વર્તમાન માન્યા છે, જેને લોકશાહી ના કહી શકે, અને એના માટે જેટલા પ્રતિનિધિઓ જવાબદાર છે એટલા પ્રજા જવાબદાર છે. કે પ્રજાએ એને પાસે જવાબ માંગવો જોઈએ, જે માંગી શકતા નથી અને આ વસ્તુ છે તપ કેળવે છે. રાઈટ, ઓકે જલાસર, થેન્ક યુ વેરી મચ. ખબર છે ડોટ કોમ પર વાત કરવા. થેન્ક યુ સર.